હવે આગળ વાત કરીએ તો ભરૂચના કંટાળિયા ગામમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી 30 લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થતા ચકચાર મચી જવા પામી હતી. ભરૂચના ટંકારિયા ગામમાં આવેલા ઇરફાન ઇનાયત લાલિયાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાદરિયા રોડ પર રહેતા ઇરફાનભાઈ તેઓના પરિવાર સાથે ગતરોજ સવારે આછોદ લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યારબાદ તેઓ ટંકારિયા પરત ફર્યા હતા અને ગામમાં પણ એક લગ્ન પ્રસંગ હોય ત્યાં ગયા હતા. તે વેરા સાંજના 6 વાગ્યાથી 9 વાગ્યાના સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ તેઓના નિવાસના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશી 44.8 તોલા સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા 4,65,000 મરી કુલ 31,53,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવારના સદસ્યો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં બધું વેરવિખેર પડેલું જોતા તેઓના પગ નીચેથી ધરતી સરકી જવા પામી હતી. ઘટના સંદર્ભે ઇરફાનભાઈએ પોલીસને જાણ કરતા પાલેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાની જાણ થતાં ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક શીકે પટેલ તેમજ LCB પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે. ચોરીની ઘટનાના પગલે સમગ્ર ટંકારિયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ તસ્કરોનું પગેરું મેળવવામાં કેટલી ઝડપથી સફળ થશે તે તો આવનારો સમય જ બતાવશે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. યસ, ભરૂચ તાલુકાના ટંકારિયા ગામના પાદરિયા રોડ પર આવેલા એક મકાનમાં ગતરોજ લાખોની મટાની ચોરી થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઘરના પરિવારના લોકો આછોદ ગામે શાદીમાં ગયા હતા અને ત્યારબાદ આવીને ફરી ગામમાં એક લગ્ન પ્રસંગ હતો ત્યાં ગયા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ ઘરમાં પ્રવેશી સોનાના દાગીના અને રોકડ રકમ લઈને તેઓ ફરાર થઈ જતા મકાન માલિકે પોલીસમાં ફરિયાદ આપતા હાલ તો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ પોલીસ મકાનમાં છે અને તેઓ પોતાની તપાસ ચાલુ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે અજાણ્યા ઈસમો દ્વારા લાખોની મટાની ચોરીને જે અંજામ આપવામાં આવ્યો છે અને પોલીસ કેટલી ઝડપથી પગેરું પહોંચશે તે તો આવનારો સમય જ બતાવશે. યાકુબ